હેલો સ્ટુડન્ટ્સ, આ વિડિયો મારફતે હું તમને એ કહેવા માગું છું કે 10-15 દિવસ રજાઓ છે, અને આ રજાઓમાં જો તમે ઘરે બેસીને જો સ્ટડી કરશો તો આવનારા સમયમાં આપણે સારું રિઝલ્ટ મેળવી શકીશું. આ હેતુથી આ વિડિયો મેં બનાવ્યો છે. હું તમને આ વિડિયોના માધ્યમ દ્વારા એવું કહેવા માગું છું કે તૈયારી કઈ રીતે કરવાની છે આપણે, બરાબર. મેથેમેટિક્સ સબ્જેક્ટમાં કોર્સ લાંબો છે અને એને પહોંચી વળવા માટે આપણે ખૂબ જ મહેનત કરવી પડશે. જો આપણે સમયની રાહ જોઈશું તો કદાચ એવું બને કે કોર્સ બાકી રહી જાય. એટલે સૌ પ્રથમ તો આપણે એવું કરીશું કે જે સહેલા ચેપ્ટર છે, બરાબર, એવા ચેપ્ટરને આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા, વિડીયોના માધ્યમ દ્વારા આપણે એને ભણી લઈએ. આ ચેનલમાં તમને ટેક્સ્ટબુકના સ્વાધ્યાય પ્રમાણે સોલ્યુશન આપવામાં આવશે. એના સિવાય એક્સ્ટ્રા જે ક્વેશ્ચન્સ છે એનું પણ સોલ્યુશન મળશે અને વિડીયો સોલ્યુશન આપવામાં આવશે. પ્રોપર તમને ખ્યાલ આવી જાય એ પ્રમાણે અહીંયા સમજાવવામાં આવશે. છતાંય કોઈ ડાઉટ્સ વધે તો જ્યારે રેગ્યુલર લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ ક્લાસમાં ત્યારે આપણે ફરી ભણીશું, ઓકે. એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. એવું નથી કે આ વિડીયોમાં તમને આ સ્વાધ્યાય ભણાવ્યું એટલે હવે ફરીથી નહીં ભણાવવામાં આવે, એવું નથી. સમયના અભાવને ધ્યાનમાં રાખીને અને સમય સંજોગોને ધ્યાનમાં રાખીને આપણે આગળ આપણું કામ કરવાનું છે. એના માટે હું કટિબદ્ધ છું, અને ખાસ તમે પણ તમારા ઘરે આ યુટ્યુબનો ઉપયોગ માત્ર સ્ટડી માટે જ કરો, બરાબર છે. જે પણ તમારો ટોપિક પૂરો થઈ જાય એના પછી ટેક્સ્ટબુક લઈ લો અને જાતે બેસીને એક વખત કે બે વખત દાખલા ગણો. જ્યારે પણ ક્લાસ રેગ્યુલર સ્ટાર્ટ થશે ત્યારે વિદ્યાર્થીઓ દરેક સ્વાધ્યાયનું જેટલું પણ મેં તમને ભણાવ્યું છે એનું મારે બે વખત લખેલું જોશે, અને જ્યારે ક્લાસ ચાલુ થાય ત્યારે એ લખવા બેસતો તો નહીં પતે. એટલે દરરોજનું કામ, દરરોજ જેટલું પણ તમને ભણાવવામાં આવે છે યુટ્યુબ દ્વારા, વિડીયો દ્વારા, એટલું તમારે ઘરેથી બે વખત પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. એક વખત રફ પેજમાં અને એક વખત તમારા ચોપડામાં. સિસ્ટમ તમને ખ્યાલ છે. જ્યારે પણ તમે ક્લાસમાં આવો, આપણા ક્લાસ રેગ્યુલર ચાલુ થાય ત્યારે એ રફ પેજ તમારે હોમવર્ક તરીકે જમા કરાવવાના. આ સ્વાધ્યાય જો તમે ભણી લીધું હોય, કોઈ ટોપિક તમે ભણી લીધો હોય, તો ફરીથી એને આપણે રિપીટ કરીશું, કેમ કે આપણે શરૂઆતથી જ આપણે આગળ જઈશું, બરાબર છે. તો આ એક સૂચના આપવા માટે વિડીયો મેં બનાવ્યો છે. બીજું એ કહેવું હતું મારે કે મેં બે પ્રકારના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. એક વોટ્સઅપ ગ્રુપ માત્ર બોઇસ માટે છે અને એક વોટ્સઅપ ગ્રુપ માત્ર ગર્લ્સ માટે છે. અને આ વોટ્સઅપ ગ્રુપ એ માત્ર ન્યૂ 12th સાયન્સ સ્ટુડન્ટ માટે છે, બરાબર. ઓલ્ડ 12th સાયન્સના સ્ટુડન્ટે જોડાવવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. પણ એક વર્ષ સુધી આ ગ્રુપમાંથી એક્ઝિટ નહીં થવાનું. વર્ષ પતશે એટલે તમારી ઈચ્છા હોય તો તમે ગ્રુપમાંથી એક્ઝિટ થઈ શકો છો. પણ ઘણા વિદ્યાર્થીઓ કેવું હોય કે એમનું પોતાનું કામ પૂરું થઈ ગયું કે હવે તો મારે ભણવું નથી એટલે હું ગ્રુપમાંથી એક્ઝિટ થઈ જાઉં. ગ્રુપમાંથી એક્ઝિટ થયા પછી ગ્રુપ જે છે એ માત્ર સ્ટડી પૂરતું બનાવ્યું છે, એજ્યુકેશન પર્પઝ બનાવ્યું છે. એનો બીજો કોઈ ઉપયોગ થવાનો નથી. દરેક વિદ્યાર્થીઓ અને વાલી ખાસ આની પર ફોકસ કરે. બીજું, કોઈ પેરેન્ટ્સને કંઈ પણ સિચ્યુએશનમાં, કોઈ પણ સંજોગોમાં ગાઈડન્સની જરૂર પડે તો તે મને ફોન કરીને રૂબરૂ મળી શકે છે, બરાબર છે. તો ખાસ આ મેસેજ તમે બધા વિદ્યાર્થીઓને આપો. જે ગર્લ્સનું ગ્રુપ છે એમાં જોઈન થઈ જાય, બોયસનું ગ્રુપ છે એમાં બોયસ જોઈન થઈ જાય, પછી એ કોઈ પણ સ્કૂલનો વિદ્યાર્થી હોય કે કોઈ પણ ક્લાસીસનો વિદ્યાર્થી હોય જોઈન થઈ શકે છે. ફ્રી ઓફ કોસ્ટ છે. હાલની સિચ્યુએશનને આપણે સાથે મળીને સોલ્વ કરવાની છે, બરાબર છે. ઓકે, તો તમે સમજી ગયા છો આ વિડીયો દ્વારા મારે તમને આટલું કહેવું હતું. આ વિડીયો ખાસ દરેક વિદ્યાર્થી લાસ્ટ ફર્સ્ટથી લઈને લાસ્ટ સુધી દરેક સૂચના ફરી એકવાર રિકોલ કરી લે, સમજી લે. અને બીજી એક વસ્તુ પણ રહી ગઈ કહેવાની, એ પણ યાદ આવી ગયું હું કહી દઉં. જે મારા માય ક્લાસના સ્ટુડન્ટ્સ છે, મેથ્સના સ્ટુડન્ટ્સ,
એ લોકો માટે મેં એક એપ્લિકેશન બનાવી છે, મોબાઈલ એપ્લિકેશન, જેમાં હું તમને દરરોજ પેપર અને પીડીએફ ફાઇલ મોકલી શકીશ. એના માટે મારે તમારા કોન્ટેક નંબર અને એડ્રેસની જરૂર પડશે. તમારી પાસે મારો કોન્ટેક નંબર છે જ, તો તમે તમારું નામ, પપ્પાનું નામ, તમારો નંબર, પપ્પાનો નંબર અને તમારો કોન્ટેક નંબર ને પપ્પાનો કોન્ટેક નંબર, મમ્મીનો કોન્ટેક નંબર હોય તો મમ્મીનો પણ કોન્ટેક નંબર, આટલું મને મોકલી આપશો. તમારી સ્કૂલનું નામ બરાબર છે અને તમારું ધોરણ કરન્ટલી. હવે તમે ઇલેવન્થમાં હો એટલે ટ્વેલ્થમાં આવી ગયા, એટલે ટ્વેલ્થ લખવાનું, ન્યૂ ટ્વેલ્થ એવી રીતે લખવાનું રહેશે. એમાં પણ તમારી પાસે એક તમારો પાસવર્ડ આવશે, એ મોબાઈલ એપ્લિકેશન હું તમને આપીશ. ઓનલી ફોર મેથ્સ માટે છે એપ્લિકેશન આ, જ્યાં તમે ગુજકેટ, JEE એના પેપર સોલ્વ કરી શકશો, બીજી તમે માહિતી મેળવી શકશો. જ્યારે ક્લાસ આપણો રેગ્યુલર સ્ટાર્ટ થઈ જશે ત્યારે પ્રોપરલી આના વિશે હું તમને ફરી એક વખત સમજાવીશ. હાલ એપ્લિકેશનનો ઉપયોગ આપણે ઓછો કરી શકીશું, પણ જ્યારે ક્લાસ આપણે સ્ટાર્ટ થશે ત્યારે આ એપ્લિકેશન આપણને બહુ હેલ્પફુલ થશે, તો પણ હું તમને સમજાવી દઉં. આ જે એપ્લિકેશન છે એનું નામ છે ક્લાસ કેર એપ્લિકેશન, બરાબર છે. આ એપ્લિકેશનમાં તમે ઘણા બધા કામ કરી શકો છો, જ્યાં તમે ઘરે બેસીને તમારે આ બધું વર્ક થઈ શકશે. તો એની માટે ખાસ તમે મને આ બે દિવસમાં તમારા નંબર તો મારી પાસે છે જ, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અને બધા પાસેથી ડેટા કલેક્ટ કરવા બહુ ટફ પડે છે. એટલે વિદ્યાર્થીઓ ખાસ તમે તમારું નામ, નંબર, બરાબર છે, પેરેન્ટ્સનું નામ, પેરેન્ટ્સનો નંબર, મમ્મીનું નામ અને મમ્મીનો નંબર આ રીતે મને મોકલી આપશો મારા વોટ્સઅપ નંબર ઉપર. ઓકે, મને પર્સનલી જ મોકલજો, ગ્રુપમાં મોકલવાની જરૂર નથી. ગ્રુપમાં તમારે માત્ર, ગ્રુપમાં હું માત્ર મારા જે લગતા વિડીયો છે એ જ આવશે, એના સિવાય બીજું કોઈ જ ફાલતુ કોઈ વસ્તુ આવવાની નથી, બરાબર છે. ઓકે, જય હિન્દ.